विद्यार्थी मित्रों नमस्ते, शांति निकेतन शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत छे। धोरण 4 विषय पर्यावरण प्रकरण 17 तेजल अमदावाद में। तो विद्यार्थी मित्रों आ पाठ में एवं लख्युं तेजल अमदावाद में एटले तेजल अमदावाद शहर में आवी हती। अने अमदावाद शहर केवुं हतुं, तेओ लोको कई रीते रहता हता एनुं वर्णन आ पाठ में करवामां आव्युं छे। आपणे पाठ में जोईए કે હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી। મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી। કે તેજલ મહિના પહેલાં અમદાવાદ આવી હતી, શા માટે આવી હતી? તો એની માતાના ઇલાજ માટે, એટલે કે એની માતા બીમાર હતી અને બીમાર માટે દવા કરવા માટે એમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હવે તેજલ જ્યારે એની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે એ અમદાવાદ આવે છે, ત્યારે અમદાવાદ શહેર એને કેવું દેખાય છે અને અમદાવાદ શહેરમાં કેવું હોય છે, કે લોકો કેવી રીતે રહેતા હોય, લોકોની અવરજવર કેવી હોય। હવે જ્યારે અમદાવાદ આવે ત્યારે એ ટ્રેનમાં બેસી અમદાવાદ આવે છે। હવે એને જો તો અમદાવાદ મોટું શહેર તો જોઈએ આપણે કે કેવું મોટું શહેર છે, કે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું। મને હજી પણ યાદ છે તે દિવસે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પરથી ટ્રેનમાં ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી। મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો। હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે। તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ। મેં પાછા ફરીને જોયું તો તે મામા હતા। તો તેજલ એની મમ્મી સાથે જ્યારે અમદાવાદ આવ્યા અને અમદાવાદ એ ટ્રેનમાં આવ્યા, એટલે કે રેલવે સ્ટેશને આવ્યા, એ ઉતર્યા ટ્રેનમાંથી, ત્યારે રેલવે સ્ટેશન ઉપર ઘણી બધી ભીડ હતી। હવે એ ભીડમાં તેજલ ખોવાઈ ના જાય એ માટે એ તેજલે એની માતાનો હાથ પકડ્યો હતો। હવે એને મનમાં થતું હતું કે આટલી ભીડમાં હવે એમને લેવા માટે એમના મામા આવવાના હતા, એટલે એને થયું કે આટલી બધી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે એમ વિચારતી હતી। એવામાં જ એને પાછળથી કોઈનો બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ એવો। તો એને પાછા ફરીને જોયું તો એના મામા હતા। હવે જ્યારે એમના મામા મળ્યા ત્યારે એમના મામાની સાથે એ ઘર તરફ જવા નીકળ્યા, કે જેવું અમે સ્ટેશન છોડી તરત જ અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી। એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી। અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા। મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે, હું પણ તેમની સાથે અહીં રહું છું। અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું, કપડાં વાસણ ધોવાનું બધું જ કામ એક જ રૂમમાં કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે તેજલના મામા અમદાવાદમાં એક સાંકડી ગલીમાં રહેતા હતા, જેને શેરી કહેવામાં આવે। હવે શેરી કેવી હોય? સાંકડી ગલી હોય, મકાનો હરોળ એટલે કે લાઇનબદ્ધ હોય, સામસામે મકાનો હોય એ, અને વચ્ચે જવાનો રસ્તો પણ સાંકડો હોય, અને ત્યાં શેરીમાં મકાનો કેવા એક જ રૂમો એક રૂમ હોય, એક મોટો રૂમ હોય, એમાં બધું જ ખાવું પીવું ઊંઘવું પછી રસોઈ બનાવી બધા જ કામ એક જ રૂમમાં કરવાના, એટલે એના મામાને તો પણ એક જ રૂમમાં તો બધા એક જ રૂમમાં બધું જ કામ કરતા હતા। મારા ગામના ઘરોમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે, અમારે બહારની તરફ આંગણું પણ છે। જો ગામડામાં ઘર હોય તો ઘરમાં રૂમ એક હોય પણ એની આગળની જગ્યા વધારે હોય, જેને આપણે આંગણું કહીએ, અને ગામડામાં રસોઈ કરવા માટે એટલે કે બહાર ચૂલો બનાવ્યો હોય એ ચૂલા પર રસોઈ કરવાની હોય, નાહવા માટે પણ આપણે બહાર જ જવાનું હોય, રૂમમાં નાહવાનું કે રસોઈ કરવાનું હોતું નથી। હવે જુઓ પાણી પાણી, હું ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ। બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે! જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં। અમારા ગામના ઘરોમાં પણ નળ નથી, ગામડામાં તળાવમાં પાણી હોય છે,
ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ગામડામાં શું હોય કે ગામડામાં પાણીની વ્યવસ્થા માટે તળાવ હોય, તળાવમાં જવા માટે એટલે ગામથી થોડેક દૂર હોય અને ત્યાં જવા માટે થોડોક સમય લાગે. અહીંયા તેજલને એના ગામના તળાવમાં જવા માટે 20 મિનિટ લાગે છે. હવે ગામડામાં તળાવમાં પાણી હોય એટલે ઉનાળામાં ઘણી વખત પાણી સુકાઈ પણ જાય એટલે તળાવમાં પાણી મળે નહીં અને પાણી લેવા માટે પછી એમને નદીએ જવું પડે. અને શહેરમાં શું હોય કે સામાયિક કે બધા વચ્ચે એક નળ હોય અને એ નળમાં બધાએ પાણી ભરવાનું હોય, એટલે કે કેટલી બધી લાઈન હોય, વળી ઝઘડા લાઈનમાં ઊભા રહેવા માટે ઝઘડા થતા હોય અને મોડા આપણે પડીએ તો પણ આપણને પાણી પણ મળે નહીં. અને સામૂહિક નળ હોય એટલે અમુક સમયે જ પાણી આવે, શહેરમાં આખો દિવસ પાણી આવતું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમને આપ્યું કે આપણે માતાના ભાઈને શું કહીએ, મામા. તો માતાના ભાઈની પત્નીને શું કહેવાય, મામી. એમ આપણા કુટુંબના સગાવાલામાં તમે જુઓ કે મામાના પત્નીને મામી, કાકાના પત્નીને કાકી, ભાઈની પત્નીને ભાભી, એવી રીતે આપણે બોલાવતા હોઈએ છીએ. જો શહેરમાં મેં તમને સમજાવ્યું, શહેરમાં કે સામૂહિક નળમાં પાણી ભરવા માટે ઘણીવાર ઝઘડા થતા હોય, જ્યારે ગામમાં પાણી માટે ઝઘડા થાય નહીં. કેમ કે ગામમાં તળાવમાં પાણી ભરવાનું હોય અને તળાવ મોટું હોય એટલે ગમે તે જગ્યાએ પાણી ભરી શકાય. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના કેટલાક લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું, ત્યાં પાણી પણ હોતું નથી, અમારી સાથે પાણી લઈને જવું પડતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામના કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં ખેતરમાં શૌચ માટે જાય છે, પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કે ગામડામાં શૌચાલય જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી, એટલે કે શૌચક્રિયા માટે તમે ખુલ્લી જગ્યામાં ગમે ત્યાં જઈ શકો છો. ખુલ્લી જગ્યા એટલે કે ખેતરો હોય તો ખેતરોમાં જવાય, એ પછી ગામની છેવાડે કોઈ પાદર હોય ત્યાં પણ જઈ શકાતું. અને જ્યારે શહેરમાં તેજલના મામા અમદાવાદમાં રહેતા હતા ત્યાં એમના મામાને તો કેવું હતું કે એમની જે ગલી હતી એ ગલીને છેડે એક શૌચાલય. હવે એ શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ માણસો કરે એટલે શૌચાલય ખૂબ ગંદુ હોય, એમાંથી ખરાબ વાસ આવતી હોય, ઘણીવાર આપણને ત્યાં જવાથી ઉલટી પણ થતી હોય છે અને ત્યાં પાણી હોતું નથી. અને ગામડામાં જ્યારે શૌચક્રિયા માટે બહાર જવું હોય ત્યારે આપણે સાથે પાણી લઈને જઈએ છીએ. જો હવે આગળ પ્રશ્નો આવે, તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ કેમ આવવું પડતું? તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું હતું? તો મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવું પડતું હતું અને જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું, એટલે કે એમાંય ખરાબ વાસ આવતી હતી. તેમાં પહેલી વાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થતું હતું. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? જો તેજલનું ઘર અને એના મામાનું ઘર કેવી રીતે જુદું પડે છે તો જુઓ, તેજલનું ઘર ગામડામાં અને એના મામાનું ઘર શહેરમાં છે. એટલે તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સુવાનું, નાહવાનું,
રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે 4 વાગે ઉઠીને પાણી ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે. જો થોડા મોડા પડી જવાય તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી અને ત્યાં પાણી માટે ઝઘડા પણ થાય છે. જ્યારે તેજલના ગામમાં 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. ઉનાળામાં તળાવનું પાણી સુકાઈ જાય તો કલાક ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે, પણ ગામમાં પાણી માટે કોઈ ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે તો વીજળી હશે? તમે કેવી રીતે જાણ્યું? હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે. જોવા આગળ કે દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી. મને તેની આદત ન હતી, હું ડરતી હતી, પણ હવે એવું નથી. મને ખબર છે કે લાઇનમાં કેવી રીતે ઊભા રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. જો કે તેજલ, જો શું કહેવાય કે તેજલને પહેલાં બસમાં જતા બીક લાગતી હતી, પરંતુ એને વારંવાર બસની મુસાફરી કરવાથી એ જે બીક હતી એ બીક એને જતી રહી. હવે એને સહેજે ડર લાગતો નથી. કેમ કે પહેલી વાર જતાં આપણને થોડો બીક ભય જેવું લાગે, પરંતુ જો એ જગ્યાએ અને બસની મુસાફરી વારંવાર કરવામાં આવે તો આપણને કોઈ બીક જેવું લાગતો નથી. જો તેજલને જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં ઊંચા મકાનો હતા અને એના મામી એ 7 ઘરના કામ કરતા હતા. સફાઈ કામ, વાસણ સાફ કરવાનું એવું કામ કરતા હતા. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલી વાર મકાન જોયું, મને થયું કે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું તો ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું કે હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં લિફ્ટ હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી, તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવા ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. તો શહેરમાં બહુમાળી મકાનો હોય અને બહુમાળી મકાનમાં ઉપર જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય, કેમ કે બહુમાળી મકાનમાં ઘણા બધા માળ હોય એટલે કેટલી બધી સીડી ચડવી અને ઉતરવી પડે અને ચડતા ઉતરતા લોકોને થાક પણ લાગે, એ માટે ત્યાં ચડવા ઉતરવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. તમારા કોઈ સગાવાળા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે કહો. હા, મારા નાની બીમાર થયા એટલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલા દિવસ માટે? તો 1 મહિના માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમે તેમની મુલાકાત લીધી હતી? હા, હું મારી મમ્મી સાથે તેમની તબિયત જોવા માટે ગઈ હતી ત્યારે મુલાકાત લીધી હતી. ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે? તો હોસ્પિટલમાં દર્દીની દેખરેખ ડૉક્ટર અને નર્સ રાખે છે, ઉપરાંત મારા મામા અને મામી પણ તેમની દેખરેખ રાખે છે. તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં? હા, મેં અમદાવાદમાં ઘણા ઊંચા મકાનો જોયા છે. તે મકાનોમાં કેટલા માળ છે? તે મકાનમાં 12 માળ છે. તમે કેટલા માળ ચડ્યા છો? હું 10 માળ ચડી છું. હવે બહુમાળી મકાન જોયા, હવે બીજું ઘર જુઓ. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર, કેટલા બધા રૂમ, એક બેઠક રૂમ, એક ભોજનખંડ, શયનખંડ અને એક રસોડું. તેમાં શૌચાલય પણ ઘરમાં જ હતો.
હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે. જો તેજલના મામી હર્ષના ઘરે ગયા 12 માળ ચડ્યા હતા. એમનું ઘર કયા કેટલા માળે? 12 માળે હતું અને ઘર મોટું હતું. ઘરમાં સુવાના રૂમ જુદા, બેસવાનો જુદો, જમવાનો જુદો, રસોડો પણ જુદું હતું. એટલે મોટા ઘરમાં સફાઈ કરતો વાર પણ લાગે, તો એના મામી સરળતાથી કામ કરતા હતા. અને તેમાં પાણી આવે છે. હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો, મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. મેં મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાની લાગતી હતી. મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુમાળી મકાનમાં જઈએ એટલે કે બહુ ઊંચા માળના મકાનો બનાવ્યા અને ઊંચે માળેથી આપણે નીચેના ઘરો જોઈએ, તો એ ઘરો આપણને બહુ વિશાળ એટલે કે મોટા દેખાતા નથી, નાના જ દેખાય. તેજલ પહેલીવાર અમદાવાદ ગઈ ત્યારે તેને કઈ બાબતોનો ડર લાગતો હતો? જો હવે આપણે આગળ જોઈએ તેજલને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો. તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યા ઉપર જવામાં, ટ્રેનમાં, બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવાનો ડર લાગતો હતો. ઊંચી ઇમારતો, બહુમાળી મકાનોની ઊંચાઈથી તેને જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. હવે જો મામા રહેતા હતા અને ઊંચા ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? જો મામા જો રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો, જો મામા રહેતા હતા એ વિસ્તારમાં શું હતો? જુઓ કે ગલીમાં બધા જ લોકો માટે એક શૌચાલય છે. જ્યારે ઊંચી ઇમારતના મકાનોમાં શું, દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે. બીજો, બધા મકાનો માટે સામૂહિક નળ એક જ છે. જ્યારે ઊંચી ઇમારતોમાં શું, દરેક મકાનમાં રસોઈઘરમાં, બાથરૂમમાં અને શૌચાલયમાં નળની સુવિધા છે. ત્રણ, એક જ રૂમમાં જમવાની, સુવાની, બેસવાની વ્યવસ્થા કરવી પડે છે. જ્યારે ઊંચી ઇમારતના મકાનોમાં દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ છે, જેવી કે રસોડું, બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ. ચાર, અલગ રસોઈઘરની સુવિધા નથી. જ્યારે ઊંચી ઇમારતોમાં અલગ રસોઈઘરની સુવિધા છે. કાચની બારીઓ નથી. ઊંચી ઇમારતના મકાનમાં દરેક મકાનમાં કાચની બારીઓ છે. આ તફાવત શા માટે ચર્ચા કરો? તો તેજલના મામા રહે છે વિસ્તારવાળા તે વિસ્તારમાં રહેવાવાળા લોકો ગરીબ છે, મજૂરી કરે છે અને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ઊંચી ઇમારતો કે બહુમાળી મકાનોમાં રહેતા લોકો પૈસાદાર અને સુખી સંપન્ન છે. હવે તમારા વિશે કહો કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુર કરો, તે ઘર કોના જેવા છે? આમાં એને લખ્યું તેજલ, મામા, હર્ષ કે બીજા કોઈ બીજા જેવું. તો હર્ષ જેવું. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? અમારા ઘરમાં પાણી મહાનગરપાલિકા દ્વારા પાણી જોડાણની પાઇપલાઇનથી આવે છે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા હોય તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? હા, મારા ઘરમાં વીજળી જોડાણ છે. ઘરમાં દિવસના 24 કલાક વીજળી મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? મારા ઘરની નજીક સોલા સિવિલ હોસ્પિટલ છે. હવે જુઓ નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે? ચાલતા કેટલો સમય થાય એ મિનિટમાં લખવાનો અને અંતર કેટલું કિમી. જો સ્થળ આપ્યું બસ સ્ટોપ, ચાલતા 5 મિનિટ થાય, અંતર
અડધો કિલોમીટર એટલે એક તૃતીયાંશ, શાળા ચાલતા 20 મિનિટ થાય, અંતર 2 કિલોમીટર, બજાર ચાલતા 10 મિનિટ થાય, અંતર 1 કિમી, પોસ્ટ ઓફિસ ચાલતા 30 મિનિટ થાય, અંતર 3 કિલોમીટર, અને હોસ્પિટલ ચાલતા 10 મિનિટ થાય, હોસ્પિટલ ચાલતા 10 મિનિટ થાય, અંતર 1 કિમી. એ તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનના ચિત્રો દોરી તમારી નોટબુકમાં દોરો. એટલે તમારે મકાનના ચિત્રો દોરવાના છે, એક બે મકાનના દોરશો તો પણ ચાલશે, બે મકાન દોરવાના. હવે એક નવી ચિંતા જુઓ. હવે ચલો આ એક નવી ચિંતા વિશે આપણે આગળના વિડીયોમાં ભણીશું. હવે એ પહેલાં જુઓ, અમે તમને ઘર દોરવા આપ્યા, તમારા વિસ્તારમાં જે મકાનો જોવે એમાં તમે જેટલા પ્રકારના મકાનના ઘરો મેં બે કીધા, પણ બેથી વિશેષ વધારે દોરતા આવડે તો દોરવાનું, અને એક તમારી પસંદગી ઘરનું ચિત્ર દોરીને એમાં રંગ પૂરવાના. બે વસ્તુ હવે આવતા વિડીયોમાં આપણે આ પાઠ આગળથી અધૂરો પાઠ શરૂ કરીશું.